આજે 6 ફેબ્રુઆરી કોરોના અપડેટ. ભારતમાં આજે 1,07,474 નવા કેસ અને 865 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે. ગુજરાતમાં કોરોના કેસો સતત ઘટી રહ્યા છે. શાળાઓ આવતીકાલથી શરૂ થવા જઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં 3,897 નવા કોરોના પોઝિટિવ કેસ જાહેર થયા છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 1,263 કેસ સામે આવ્યા છે, જ્યારે સુરત શહેરમાં 147 કેસ છે તો રાજકોટમાં 99 કેસ જાહેર થયા છે. વડોદરા શહેરમાં 777 કેસ સામે આવ્યા છે. ગાંધીનગર શહેરમાં 113 કેસ સામે આવ્યા છે. ભાવનગર શહેરમાં 36 કેસ જાહેર થયા છે. કોરોના ફેબ્રુઆરીની 15 તારીખ પછી ગુજરાતમાં શાંત પડશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. કોરોનાને લીધે 19 લોકોએ આજે જીવ ખોયો છે, જ્યારે 10,273 દર્દીઓ સાજા થતાં ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 44,618ની થઈ છે. આજે નોંધાયેલ મૃત્યુમાં અમદાવાદમાં 6, વડોદરામાં 4, સુરત જિલ્લામાં 3 કેસ છે. કચ્છની વાત કરીએ તો કચ્છમાં આજે 131 નવા કેસ જાહેર થયા છે અને 34 શહેરી તથા 97 ગ્રામ્ય વિસ્તારના આ કેસ છે. થોડા દિવસથી ગ્રામ્ય વિસ્તારમાં કેસ વધુ જોવા મળે છે. આજે 209 દર્દીઓ સાજા થતાં રજા અપાય છે અને હાલે 928 દર્દીઓ હજુ કચ્છમાં સારવાર હેઠળ છે. કચ્છમાં અંજારમાં 4 અને ગ્રામ્યમાં 15, ભુજમાં શહેરમાં 20 અને ગ્રામ્યમાં 19, ગાંધીધામ શહેરમાં 2 અને ગ્રામ્યમાં 0, માંડવીમાં શહેરમાં 6 અને ગ્રામ્યમાં 37 કેસ જાહેર થયા છે. મુંદ્રા શહેરમાં 2 અને ગ્રામ્યમાં 6 કેસ નોંધાયા છે. નખત્રાણા ગ્રામ્યમાં 4 કેસ નોંધાયા છે. રાપરમાં ગ્રામ્યમાં 12 કેસ નોંધાયેલ છે. એ રીતે જોઈએ તો આજે માંડવી ગ્રામ્યમાં સર્વાધિક 43 કેસ નોંધાયા છે. આમ તાલુકામાં સંક્રમણ જોવા મળ્યું છે.